नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान पाठ नंबर 11 मानव आँख अने रंगबेरंगी दुनियाओ। जूना लेक्चर्स नी अंदर अर्थात अपना अगाउना वीडियो नी अंदर अपने लोकोए मानव आँख विषय चर्चा करी गया। प्रस्तुत लेक्चर नी अंदर परीक्षा नो इम्पोर्टंट एवो टॉपिक प्रिज्म वडे प्रकाशनो वक्रीभवन तथा श्वेत प्रकाशनो प्रिज्म वडे विखेरण आ बन्ने टॉपिक जे छे ए आपणे आ लेक्चर नी अंदर एक प्रस्तुत वीडियो लेक्चर नी अंदर आपणे भणीशुं। सौ प्रथम तो काचना लंबघन विषे प्रकाशनो वक्रीभवन अर्थात काचना लंबघन नी अंदर ज्यारे आपणे प्रकाश पसार करीए छीए ત્યારે કાચના લંબઘન વડે જે પાર્શ્વીય સ્થાનાંતર જોવા મળતું હતું તેના વિશે આપણે પાઠ નંબર 10 ની અંદર ચર્ચા કરી ગયા। અર્થાત કાચના લંબઘન વડે થોડું એવું પાર્શ્વીય સ્થાનાંતર થાય છે અને કાચનો લંબઘન આપણે જોયેલો તો આપણને ખબર છે તેને ચાર ખૂણા હોય, એમને ટોટલી તેના 8 ખૂણા હોય છે, પરંતુ ચાર બાજુઓ જે આપણે સપાટી પર મૂકીએ તો તેની ચાર બાજુઓ જ આપણને જોવા મળે છે અને જેના આધારે આપણે લોકોએ તે ટોપિક ભણેલા। પરંતુ હવે એવું વિચારીએ, કોઈ ત્રિકોણીય પ્રિઝમ હોય, પ્રિઝમ લઈએ અને પ્રિઝમ વડે પ્રકાશ પ્રિઝમ પર પ્રકાશ આપાત કરીએ તો શું તેમાં પાર્શ્વીય સ્થાનાંતર જોવા મળે, એવો પ્રશ્ન થઈ શકે આપણને। તો આ પ્રશ્નનું સોલ્યુશન જે છે આપણે એક પ્રવૃત્તિના માધ્યમથી એક પ્રવૃત્તિ વડે જે છે એ સોલ્વ કરીએ। જેમ કે પ્રવૃત્તિ કઈ એવી કરવાની છે તો સૌ પ્રથમ તો આપણે લોકોને પ્રિઝમ કેવો હોય ખબર છે, આપણને આપણે લોકોએ નાના ધોરણમાં ભણી ગયા છીએ। જેમ કે પ્રિઝમને કોઈ એક સાઈડથી જોવામાં આવે ત્રિકોણીય સાઈડ તો આ પ્રકારનું જોવા આપણને મળે છે। હવે પ્રવૃત્તિ કેવી કરવાની છે કે મુખ્યત્વે કોઈ પ્રિઝમ એક લઈ લઈએ અને પ્રિઝમને આપણે કોઈ ડ્રોઈંગ પેપર પર મૂકી દઈએ, ડ્રોઈંગ પેપર સ્થિર ટેબલ પર મૂકી દઈએ અને તેના પર પ્રિઝમ મૂકી દઈએ। હવે શું કરશું કે પ્રિઝમ જે ડ્રોઈંગ પેપર પર મૂકેલો છે એ પ્રિઝમની સપાટી જે ડ્રોઈંગ પેપરને ટચ કરતી હોય, ડ્રોઈંગ પેપર પર સ્પર્શ કરતી હોય તેને કોઈ પેન્સિલના માધ્યમ પેન્સિલની મદદથી તેની બાજુઓને આપણે દોરી લઈશું। હવે પ્રિઝમની કોઈ એક બાજુ જેને આપણે નામ આપી દીધી કોઈ એ બી, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ બાજુ કોઈ એ અને બી નામની બાજુ જે છે તેના પર કોઈ પ્રકાશનું કિરણ આપાત કરીએ, નામ આપી દે કોઈ પી ઈ નામનું પ્રકાશનું કિરણ આપાત કરીએ અને તેને કોઈ લાઈન વડે દોરી નાખીએ। હવે આપાત કરતાં તે પ્રકાશનું કિરણ એ બી નામની સપાટી પર અથડાશે અને ત્યાં વક્રીભવન અનુભવશે। વક્રીભવન અનુભવવાને કારણે શું થવાનું, તેના લંબ તરફથી થોડુંક વંકન પામશે। અહીંયા આપણે આકૃતિમાં એન ડેશ નામનો લંબ આપેલો છે, તેનાથી વંકન થઈને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઈ એફ જેવું કોઈ કિરણ આપણને જોવા મળશે, પરંતુ એ કિરણ ફરી એસી નામની સપાટી પર અથડાય છે, ત્યાં પણ વક્રીભવન અનુભવે કારણ કે ઘટ્ટ માધ્યમમાં થઈ પાતળા માધ્યમની અંદર પ્રકાશનું કિરણ દાખલ થાય છે, ફરી શું થવાનું, તેના લંબ તરફથી થોડુંક વંકન પામશે અને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એફ એસ નામનું કિરણ કોઈ જોવા મળશે। આ જે વસ્તુ આપણે અવલોકન કરી તેને કોઈ પેન્સિલના માધ્યમથી આપણે લોકોએ દોરી દેવાની છે, જેમાં કોઈ આપણે પી ક્યુ નામની કોઈ બે ટાંકણી લગાવી દઈએ, એ કોઈ જે આપણે પેન્સિલ વડે લાઈન દોરી તેના પર લગાવી દઈએ, પી ક્યુ ઈ એફ આર એસ આ પ્રકારની કોઈ રેખા દોરી દઈએ અને આપણી સરળતા ખાતર આપણે જેમ લંબ દર્શાવતા હતા એ મુજબ એન એન ડેશ
અને એમ એમ ડેશ નામનો કોઈ બે લંબ દોરી જઈએ. આ થઈ સિમ્પલ નોર્મલી માહિતી. હવે થોડુંક વધારે વિચારીએ કે આપણે લોકોએ અવલોકન કરીએ તો આપણને શું જોવા મળશે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ખૂણો આઈ જે છે, એટલે કે આ ખૂણો જેને આપણે શું કહેશું, આપાત કોણ. કેમ? કારણ કે આપણે પી ક્યુ નામનું કોઈ કિરણ અથવા પી ઈ નામનું કોઈ કિરણ જે છે આપણે પ્રિઝમ પર આપાત કર્યું. ત્યારબાદ ખૂણો આર જે છે એ દર્શાવેલો છે, ખૂણો આર જેને આપણે શું કહેશું, એને આપણે કહેશું વક્રીભવન કોણ. તથા ખૂણો ઈ જે છેલ્લે જોવા મળે છે આપણને, તેને કહેશું આપણે નિર્ગમન કોણ, જ્યાં આપણે આર એસને નિર્ગમિત કિરણ પણ આપણે કહી શકીએ. જેમ કે જો આપણને આકૃતિમાં દર્શાવ્યું છે પી ઈ કોઈ આપાત કિરણ છે, ઈ એફ કોઈ વક્રીભૂત કિરણ, એફ એસ એ નિર્ગમન કિરણ, ખૂણો એ પ્રિઝમ કોણ છે, અહીં દર્શાવેલો છે આપણને ખૂણો એ કોઈ પ્રિઝમ કોણ છે, ખૂણો આઈ આપાત કોણ, ખૂણો આર વક્રીભવન કોણ, તથા ખૂણો ઈ એ શું છે, નિર્ગમન કોણ. પરંતુ લાસ્ટમાં આપણે ખૂણો ડી કોઈ વિચલન કોણ કીધો. હવે પ્રશ્ન એવો થાય કે વિચલન કોણ અર્થાત શું? વિચલન કોણ અર્થાત જેમ કે આપણે આકૃતિમાં અવલોકન કરીએ તો જોવા મળશે પી ક્યુ ઈ જી એચ નામની કોઈ રેખા દોરેલી છે. હવે રિયલમાં પી ક્યુ નામનું કિરણ આપણે ક્યાં આપાત કરેલું? એ બી નામની સપાટી પર આપાત કરેલું. પરંતુ જો એ જ કિરણને આપણે આગળની દિશા તરફ લંબાવીએ તો કોઈ કેવું કેવી કોઈ રેખા બનાવી છે? જી એચ નામની કોઈ અથવા ઈ એચ નામની કોઈ રેખા આપણે ત્રુટક લાઈન વડે દર્શાવી છે. ત્યારબાદ આપણું નિર્ગમિત કિરણ એફ એસ એને પાછળની દિશામાં થોડુંક જી સુધી લંબાવીએ અને બંને જે છેદ છે ત્યાં આપણે નામ કોઈ જી આપી દીધું. હવે રિયલમાં જોઈએ તો કેટલું કિરણ વંકન પામ્યું, કેટલું વિચલન પામ્યું. જે ખૂણો ડી જે છે એ રિયલમાં જી એચ તરફ કિરણ આખું જતું હતું, એ કેટલું વિચલન પામી ગયું કે ખૂણા ડી જેટલું જે ખૂણો બનાવે છે એટલું આપણું પ્રકાશનું કિરણ પ્રિઝમની એક બાજુથી આપાત કરતાં બીજી બાજુથી નિર્ગમિત થાય છે. એ કિસ્સા દરમિયાન એ ખૂણા ડી જેટલું વિચલન પામે છે. એ વિચલન પામતા કોણ તો જે ખૂણો જે બને છે તેને કહીશું આપણે વિચલન કોણ ડી, એ દર્શાવેલો છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે લંબઘનની જે પ્રવૃત્તિ જોઈ હતી આપણે જોયેલી આપણે તેમાં પાર્શ્વીય સ્થાનાંતર થતું હતું, જ્યારે પ્રિઝમની અંદર શું કહી શકીએ આપણે કોઈ વિચલન કોણ એમાં ડી જેવો કોઈ વિચલન કોણ જોવા મળે છે. ત્યારબાદ પછીનો મુખ્ય એવો ટોપિક જે શ્વેત પ્રકાશનું વિખેરણ. હવે આ જે ઘટના જે છે એ આપણે બધા લોકોએ અનુભવેલી છે અર્થાત જોયેલી છે, અનુભવેલી અર્થાત જોયેલી છે. પરંતુ આપણે લોકોને વિજ્ઞાનની ભાષામાં તેની માહિતી નથી, તો તેને સમજવાની ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ. હવે આપણે લોકોને ખબર કેમ પડે કે આ ઘટના આપણને અનુભવેલી છે? જેમ કે ચોમાસાના સમય દરમિયાન આપણે બધા લોકોએ આકાશ દર્શન કરેલું હશે, તો ઘણીવાર ચાલુ વરસાદના સમયે અથવા વરસાદ બંધ થયા બાદ જે નોર્મલી થોડો એવો સૂર્ય વાદળોને માંથી બહાર આવે છે એ સમયે આપણે આકાશમાં મેઘધનુષ, જેને ઇંગ્લિશમાં રેમ્બો આપણે કહીએ છીએ, એ રેમ્બો આપણે લોકોએ અવલોકન કરેલો છે. હવે કઈ રીતે જોયું હશે, કઈ રીતે તે રેમ્બોનું બને છે, કઈ પ્રકારે રેમ્બો જે છે એ અસ્તિત્વ પામે છે, કઈ રીતે બનતો હોય છે તેના વિશે ચર્ચા કરીએ તો
એના માટે સિમ્પલ એક પ્રવૃત્તિ વડે, આપણે કાચના પ્રિઝમ વડે જ એને ટ્રાય કરીએ ભણવાની, જોઈએ આપણે લોકો. જેમ કે જો આપણને આકૃતિ દર્શાવેલી છે, એમાં શું દર્શાવેલું છે, કોઈ પ્રિઝમ દર્શાવે છે, પ્રિઝમમાં શ્વેત પ્રકાશનું કોઈ કિરણ અથવા કોઈ સૂર્યપ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું, એ સમયે પ્રિઝમ જોઈએ તો પ્રિઝમમાં જ્યારે કિરણ દાખલ થઈ ગયા બાદ પ્રિઝમની અંદરના ભાગમાં અને પ્રિઝમની બહારના ભાગમાં જોઈએ તો આપણને એકથી વધારે 7 જેટલા કલરો જે છે એ જોવા મળે છે, જેને મેઘધનુષ તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને શ્વેત પ્રકાશનો વર્ણપટ પણ કહેવામાં આવે છે. હવે કઈ રીતે તે બને છે એ જોઈએ. પ્રવૃત્તિ નંબર 11.2, શું કીધું, એક કાગળનું પૂઠું લેવાનું, ત્યારબાદ તેના મધ્ય ભાગની અંદર કોઈ નાનું એવું છિદ્ર અથવા હોલ બનાવ્યું. હવે શું કરશું, તે હોલમાંથી સૂર્યપ્રકાશ આપણે આપાત કરવાનો છે, સૂર્યપ્રકાશ પસાર થવા દેવાનો, જેના કારણે પૂઠાની બીજી બાજુ આપણને કોઈ સીધી લાઇનમાં પ્રકાશ પસાર થતો હોય તેવો જોવા આપણને મળે છે. હવે શું કરશું કે તે જે સીધી લાઇનમાં પ્રકાશનું કિરણપુંજ જે પસાર થતું હોય તેના વચ્ચે ત્યાં વચ્ચે કોઈ પ્રિઝમ આપણે મૂકી દઈશું. તો પ્રિઝમ મૂક્યા બાદ આપણે લોકો જોઈ શકીએ છીએ કે પ્રિઝમની એક બાજુથી એ પ્રકાશનું કિરણ, સૂર્યપ્રકાશનું કિરણ આપાત થતું હશે, પરંતુ બીજી બાજુ અવલોકન કરશું તો બીજી બાજુ આપણને અહીં જે જોવા મળતો વર્ણપટ જે છે એ જોવા મળે છે, જેવું દર્શાવે છે કે પ્રિઝમના માધ્યમ દ્વારા આપણે શ્વેત પ્રકાશનું વિખેરણ કરી શકીએ છીએ અથવા શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે તેના વિશે માહિતી આપણને મળે છે. હવે કઈ પ્રકારનો શ્વેત, કઈ રીતનો શ્વેત પ્રકાશનો વર્ણપટ અથવા તે વર્ણપટ જોવા મળે છે તેના વિશે ચર્ચા કરીએ તો વર્ણપટનું અવલોકન કરતાં આપણને તેમાં એકથી વધારે રંગો જોવા મળશે, જે ટોટલી 7 રંગોનો બનેલો હોય છે વર્ણપટ, જેને 7 રંગોને ટૂંકમાં યાદ રાખવા માટે જાની વાલી પિનારા એવા કોઈ ઇઝી એવા શોર્ટ ફોર્મની મદદથી યાદ રાખવાની પ્રયત્ન કરીએ છીએ. એ કઈ રીતનું હોય છે, તો જાનો મતલબ જાંબલી રંગ, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો અથવા તો લાલ કલર, એટલે ટૂંકમાં જાની વાલી પીનારા. એ પ્રકારની રીતેથી આ બધા રંગોને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં તેનો ક્રમ જોઈએ તો નીચે તરફથી જાંબલી રંગ અને ઉપરની તરફ રાતો રંગ જોવા મળે છે, અથવા નીચેથી શરૂઆત કરતાં તે જાની વાલી પીનારા તરફ જે એ રંગોનો ક્રમ ગોઠવાયેલો હોય છે. હવે આકૃતિનું અવલોકન કરીએ તો આકૃતિનું અવલોકન કરતાં આપણે એક ખાસ જોવા મળશે ક્રિયા. શું જોવા મળે છે કે જ્યારે શ્વેત પ્રકાશનું વિખેરણ થાય છે અથવા તેના 7 રંગોમાં વિખેરણ થાય છે ત્યારે એક ઘટના જોવા મળે. શું જોવા મળે છે તો આપણને એવું જોવા મળે છે કે બધા કલર જે છે એ અલગ અલગ ખૂણેથી વળે છે, પરંતુ એક સ્પેશિયલ ઘટના શું જોવા મળી, તો સૌથી ઉપરનો જે રંગ જે છે લાલ રંગનો, સૌથી ઉપરના ભાગમાં જે છે એનું અવલોકન કરે તો આપણને એવું જોવા મળશે કે લાલ રંગનો ખૂણો, લાલ રંગ જે છે એ બહુ ઓછો વળે છે, પરંતુ સૌથી નીચે જાંબલી કલર જોઈએ તો જાંબલી રંગ સૌથી વધારે વળેલો જોવા મળે, અર્થાત તેનો ખૂણો વધારે છે. એમ પણ કહી શકે જાંબલી રંગનું વિચલન વધારે જોવા મળે છે, લાલ રંગનું વિચલન થોડું ઓછું જોવા મળે છે, એમ કહી શકીએ છીએ. એટલે આ વસ્તુ એવી દર્શાવે. બીજી આના ઉપરથી બીજું અવલોકન એવું પણ કાઢી શકીએ આપણે કે લાલ રંગ જે છે એની ઝડપ હવાના માધ્યમમાં થોડી વધારે હશે,
જ્યારે જાંબલી રંગની ઝડપ થોડી ઓછી, જેની ઝડપ જે છે પસાર થવાની એ ઓછી હોઈ શકે, આવું પણ આપણે તારણ કાઢી શકીએ છીએ. એ ઉપરાંત આપણા મહાન એવા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન, એણે પણ પ્રિઝમના આધારે એક પ્રયોગ કર્યો જે આકૃતિ નંબર 11.6 અંદર દર્શાવેલો છે. કેવો પ્રયોગ કર્યો? કે જે વસ્તુ આપણે અહીંયા જોવા મળી, એ જે ઘટના જોવા મળી, સાત રંગોમાં પ્રકાશનું વિખેરણ થયું પ્રિઝમના માધ્યમથી, તો ન્યૂટન સાહેબે શું કર્યું કે બીજો પ્રિઝમ લીધો અને તેને ઉલટો કરીને ત્યાં મૂકી દીધો. જો આકૃતિમાં જોઈ શકીએ છીએ એમાં માત્ર લાલ અને વાદળી રંગ, લાલ અને જાંબલી બે જ લાઇનિંગ દર્શાવી છે અને વચ્ચે રંગો નથી દર્શાવેલા, પરંતુ આપણે માની લઈએ કે વચ્ચે બધા રંગો છે. ઉલટો પ્રિઝમ મૂકતા શું જોવા મળે? કે ફરી જેમ કે સૌ પ્રથમ પ્રકાશનું કિરણ આપાત થયું, વચ્ચેના ભાગમાં શું થયું? વિખેરણ થયું. બહાર આવ્યા બાદ બીજો પ્રિઝમ મૂક્યો અને ત્યાં ફરી એ સાતે રંગોનું શું થયું? પ્રિઝમની અંદર દાખલ થયા, એટલે વચ્ચે વિચલન થવાને કારણે ફરી શું થવાનું? પ્રકાશ ભેગો થઈ જવાનો અને બહાર જે છે એ ફરી કોઈ આપણને શ્વેત પ્રકાશ મળે છે. આ પ્રકારનો પ્રયોગ જે છે એ આપણા ન્યૂટન સાહેબે કરેલો. ત્યારબાદ જોઈએ તો જે આપણને આકૃતિમાં દર્શાવેલું છે આકાશમાં મેઘધનુષ, જે આપણે બધા લોકોએ જે છે એ નિહાળેલું હશે. જો ન્યૂટન સાહેબના પ્રયોગ અને આજે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિખેરણ કર્યું, તો આ બધાના આધારે આપણે સાબિત શું કરીએ? આના ઉપર ન્યૂટન સાહેબ એવું કીધું કે શ્વેત પ્રકાશ છે અથવા સૂર્યપ્રકાશ જે છે એ સાત રંગોનો બનેલો છે એવું તેમણે જણાવ્યું, જેથી તેને શ્વેત પ્રકાશ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે પ્રશ્ન થાય કે સાહેબ, આપણે એમ કહીએ છીએ કે પ્રયોગ આપણે એવો કર્યો કે કોઈ પ્રિઝમ સૂર્યપ્રકાશનું કિરણ આવતું હોય અને વચ્ચે પ્રિઝમ મૂકીએ તો એના કારણે મેઘધનુષ બને છે, પરંતુ આપણે તો ચોમાસામાં સાહેબ મેઘધનુષ જોઈએ છીએ, તો ત્યાં પ્રિઝમ મૂકવા કોણ ગયું? પ્રશ્ન થઈ શકે આપણને કે સાહેબ આવડો મોટો પ્રિઝમ ત્યાં કોણે મૂક્યો અને એ પ્રિઝમ કોણે ત્યાં પકડી રાખ્યું? કારણ કે પ્રિઝમ છે એ તો વજનવાળો હોવાનો, તો આકાશમાં પ્રિઝમ કોણે પકડી રાખ્યો? આવો પ્રશ્ન આપણને થઈ શકે. તો રિયલમાં જે કુદરતી ઘટના છે તો ત્યાં કોઈ પ્રિઝમ કોઈ હોતો નથી, પરંતુ ત્યાં પ્રિઝમ જેવી રચના થઈ જાય છે. પ્રશ્ન થાય કઈ રીતે? તો આપણે લોકોને ખબર છે જ્યારે વરસાદ પડતો હોય છે એ સમયે આપણું આખો આકાશનો ભાગ જે છે મુખ્યત્વે ભેજવાળો અથવા વરસાદની બુંદ જે કહીએ, વરસાદના ટીપાઓ દ્વારા વરસાદ નીચે આવતો હોય છે, પરંતુ એ આકાશની અંદર ઝીણા વરસાદના બિંદુઓ તો પાણીના બિંદુ કહી શકાય તો વરસાદના ટીપાઓ જે છે હોય છે, અને એ પાણીની બુંદ જે છે એ એક પ્રિઝમ જેવું કામ કરે છે, અને પ્રિઝમ જેવું કાર્ય કરતું હોવાને કારણે આપણને મેઘધનુષ જોવા મળે છે. તો પ્રશ્ન થાય છે એ કઈ રીતે કાર્ય કરે? તો એના માટે આપણી આકૃતિ આપણને એક દર્શાવેલી છે તેના ઉપર ધ્યાન આપીએ. શું છે? કોઈક પ્રકાશનું કિરણ આપાત કર્યું, આકૃતિ જોઈ શકીએ છીએ, કોઈ સૂર્યપ્રકાશ આપાત કર્યો કોઈ પાણીના બુંદની અંદર, તો આકૃતિ આપણે ઉપરથી અવલોકન કરી શકીએ છીએ કે જો જ્યારે પાણીના બુંદની અંદર પ્રકાશનું કિરણ દાખલ થયું તો ત્યાં શું થયું? પ્રકાશનું વિખેરણ થયું, ને જેના કારણે અંદર પાણીના બુંદની અંદર પ્રકાશ શું થયું? આગળ ગતિ કરી, પરંતુ ત્યાંથી પાણીના બુંદના બીજો ભાગ જે આવ્યો તો ત્યાં એ પ્રકાશનો વિખેરિત પામેલો પ્રકાશ
અથડાણો, અથડાણા બાદ ત્યાંથી પરાવર્તન પામ્યો, પરાવર્તન પામ્યા બાદ નીચેનો ભાગમાં દાખલ થાય છે, ત્યાંથી બહાર નીકળ્યો અને ત્યાંથી શું થયું, થોડું વક્રીભવન થયું અને નીચે આ ભાગ જે દર્શાવે છે ત્યાં કોઈ વ્યક્તિ ઊભો છે અથવા આપણે ઊભા છીએ એવું દર્શાવે છે. અને આપણને તે વસ્તુ અવલોકન કરતા એવું જોવા મળે કે પ્રકાશ જે છે એનું વિખેરણ થાય છે અને આપણે લોકો આ પ્રકારનું કોઈ મેઘધનુષ જે છે એ નિહાળી શકીએ છીએ. આ પ્રકારે જે છે એક વરસાદનું ટીપું જે છે તે એક પ્રિઝમ જેવું કાર્ય કરે છે. પરંતુ અહીં ખાસ એક વસ્તુ જોવી, આકૃતિ ઉપરથી જોવા આપણે મળે છે, સમજી શકીએ છીએ કે મુખ્યત્વે આપણને લોકોને મેઘધનુષ ત્યારે જ જોવા મળે છે. પહેલી ઘટના એવી કે ચોમાસાનો સમય હોવો જોઈએ અથવા આકાશની અંદર પાણીના બુંદ હોવા જોઈએ, ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ. બીજું, એ સમયે સૂર્યપ્રકાશ થોડો મળવો જોઈએ અને આપણને હંમેશા મેઘધનુષ જે દિશામાં જોવા મળશે એના કરતાં વિરુદ્ધ દિશામાં સૂર્ય હશે. એટલે આપણે એવું ધારી લઈએ કે આપણને સામેની બાજુ મેઘધનુષ જોવા મળતું હોય તો સૂર્ય જે છે એક્ઝેક્ટલી આપણી પાછળ હોય. એ રીતે જ તો એ સમયે જ સૂર્ય, તે સમયે જ આપણને મેઘધનુષ જોવા મળે છે. આકૃતિ ઉપરથી પણ આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ. એટલે હંમેશા જે છે સૂર્યપ્રકાશ, સૂર્ય અને મેઘધનુષ એકબીજાની વિરુદ્ધ બાજુ જોવા મળે છે. તો પ્રશ્ન એવો થાય, ચોમાસું હોય ત્યારે જ અમે મેઘધનુષ જોઈ શકીએ, એના સિવાય ના જોઈ શકીએ? જોઈ શકીએ. જેમ કે પાણીનો કોઈ ધોધ પડતો હોય એ કિસ્સામાં ત્યાં પણ જોવા મળે આપણને, કારણ કે એની ઝીણી ઝીણી બુંદ જે છે એ ધીમે ધીમે આકાશમાં ઉડતી હોય અને ત્યાં સૂર્યપ્રકાશને કારણે જોઈ શકીએ છીએ. પાણીનો ધોધ હોય તો કોઈ પાણીનો ફુવારો હોય તો ત્યાં પણ આ પ્રકારની ઘટના થાય છે, આપણે લોકો અવલોકન કરી શકીએ છીએ. ત્યારબાદ નવો કોઈ ટોપિક છે આપણો, વાતાવરણીય વક્રીભવન. એ શું દર્શાવે છે? વાતાવરણીય વક્રીભવન એટલે વાતાવરણમાં આ પ્રકાશના બધા કિરણો જે છે વક્રીભવન થાય છે તો શાના કારણે થાય છે? અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે મેઘધનુષ રચાય છે, પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે અને એના કારણે આવી બધી ઘટના થાય. તો પ્રશ્ન થાય કે વક્રીભવન થાય જ કઈ રીતે, શા માટે વક્રીભવન થાય છે? તો એના માટે મુખ્યત્વે એ આપણને માહિતી હશે, જેમ સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવે છે તો પૃથ્વીની સપાટી સાથે અથડાય અને ફરી પ્રકાશનું કિરણ અથડાઈને ત્યાંથી પરાવર્તન પામી અને ફરી આકાશમાં જતું રહે છે. એના વિશે આપણે લોકોને માહિતી છે. તો પ્રશ્ન એવો થાય કે નીચેમાં અથડાય, સપાટી સાથે અથડાય પૃથ્વીની અને ઉપર જાય છે તો આકાશમાં અને પૃથ્વીની સપાટી બંનેમાં તફાવત શું? તો આપણે લોકોને ખબર છે કે આકાશ કરતાં પૃથ્વીની સપાટી થોડી વધારે ગરમ હોય છે. કેમ? કારણ કે પ્રકાશ કંઈ અથડાય છે એ સમય દરમિયાન પૃથ્વીની સપાટી જે છે એ પ્રકાશના કિરણની થોડી ઉર્જા પોતે લઈ લે છે અથવા ત્યાં ઉર્જા થોડી શોષાઈ જાય છે અને જેના કારણે પૃથ્વીની સપાટી ગરમ રહે છે. અને આના આધારે આપણે એવું કહી શકીએ કે પૃથ્વીની સપાટીથી આકાશ તરફ જતા જઈએ તેમ હવા પાતળીથી લઈને જાડી થતી જાય, એટલે પૃથ્વીની સપાટી જે છે ત્યાં હવા થોડીક પાતળી હોય છે, આકાશ તરફ જઈએ તેમ હવા થોડીક જાડી અથવા ઘટ્ટ હોય છે. એ ઉપરાંત આપણે એવું પણ કહી શકીએ કે પૃથ્વીની સપાટી તરફ આવતા જઈએ, આકાશથી પૃથ્વીની સપાટી તરફ આવતા જઈએ તેમ વક્રીભવનાંક વધતો જતો હોય. એવું પણ આપણે કહી શકીએ કે પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ જઈએ તેમ હવાની ઘનતા વધતી જાય છે. ત્રણ વસ્તુ કહી હતી, પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ જઈએ તેમ ઘનતા વધતી જાય, બીજી વસ્તુ
આકાશથી પૃથ્વી તરફ આવીએ તેમ વક્રી ભવનાંક વધે છે. અને ત્રીજું, પૃથ્વીની સપાટી પર હવા પાતળી હોય છે અને આકાશ તરફ જઈએ તેમ હવા થોડીક ઘટ્ટ હોય છે. આના કારણે વાતાવરણમાં થોડું વક્રીભવન થાય છે, જેને વાતાવરણીય વક્રીભવનાંક તરીકે ઓળખવામાં આવે છે. અને આના આધારે અમુક ઘટનાઓ જોવા મળે, જેમાં તારાઓનું ટમટમવું છે, એ ઉપરાંત સૂર્ય વહેલો ઉડવો, મોડો આવી ઘણી ઘટનાઓ જોવા મળે છે આપણે. પરંતુ એમાંની મુખ્ય ઘટના તારાના ટમટમવા વિશે આપણે ચર્ચા કરીએ. જેમ કે આપણે લોકોને ખબર છે કે આપણે જે પ્રકાશનો કિરણ આપણે જે આકાશની રાત્રિની અંદર આકાશ દર્શન કરતા હોઈએ, તો આપણે આપણી આંખથી એક્ઝેક્ટ સામેની દિશામાં સીધું સીધું આપણને એક તારો જોવા મળતો હોય છે. રિયલમાં તે તારાનું સ્થાન ત્યાં હોતું નથી. એ વાતાવરણના વક્રીભવનને કારણે આ ઘટના જોવા મળે છે. એ ઉપરાંત તારાઓ આપણને લબુકઝબુક થતા હોય એવું પણ આપણને જોવા મળે, અથવા તેને વિજ્ઞાનની ભાષામાં ટમટમતા હોય એવું આપણને જોવા મળે છે. એક કારણે તે મુખ્યત્વે વાતાવરણના વક્રીભવનના કારણે આ ઘટના જોવા મળે છે. જેમ કે આકૃતિના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જેમ કે કોઈક વ્યક્તિ ઊભો છે અને આકાશનું અવલોકન કરે છે. હવે હમણાં થોડી વાર પહેલાં આપણે કીધું એમ, આકાશથી નીચેની તરફ આવીએ સપાટી તરફ તેમ વક્રીભવનાંક વધતો જતો હોય છે. એ વધતો જતો હોવાને કારણે આવી ઘટના રચાય છે. શું થાય છે તો જોઈએ, કિરણનો માર્ગ કેવો છે. જો આપણે જે ઘાટી લાઇન દર્શાવી છે, સીધી લાઇન, તે કિરણનો માર્ગ છે. અવલોકન કરતાં આપણને એવું જોવા મળે તે કેવો છે, ત્રાસો છે. પરંતુ આપણને સ્ટાર કેવો સીધો દેખાય છે, અર્થાત જે ડોટેડ સ્વરૂપે જે દર્શાવેલી છે એ જોવા મળે છે. હવે ત્યાંથી સૂર્યપ્રકાશ આપણી આંખ સુધી આવે, આપણી આંખ સુધી એટલે આપણી સુધી પહોંચે, સૂર્યપ્રકાશ નહીં પણ તારા દ્વારા જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશ આપણી આંખ સુધી આવે. પરંતુ વચ્ચેના ભાગમાં વાતાવરણના વક્રીભવનને કારણે એ પ્રકાશ થોડો કેવો વક્રીભવન પામતો આપણી આંખ સુધી આવે છે, અને આપણા સુધી પહોંચતા થોડું વક્રીભવન થઈ જાય છે, અને જેના કારણે આપણને તારાઓ જે છે થોડા ટમટમતા હોય એવું લાગે છે, અને તેનું સ્થાન પણ આપણને કેવું લાગે છે, અલગ. રિયલમાં આપણને જ્યાં તારો દેખાય છે એના કરતાં થોડો નીચેના ભાગમાં એ તારાનું વાસ્તવિક સ્થાન હોય છે, અને આપણે લોકો જે સ્થાન જોઈએ છીએ એ તારાનું આભાસી સ્થાન. એને આભાસી સ્થાન તરીકે ઓળખવામાં આવે છે, અને વાસ્તવિકમાં તે સ્થાન આપણે જે જોઈએ છીએ તે હોતું નથી, એના કરતાં થોડું નીચેના ભાગમાં હોય છે. ત્યારબાદ બીજો પોઈન્ટ એવો છે કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, તો એ પણ આપણે આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જો પૃથ્વીની સપાટી પર કોઈ વ્યક્તિ અવલોકન કરતો હોય, તો અવલોકનકાર જેને કહેવાય સાદી ભાષામાં, તો અવલોકન કરતો હોય તો એને શું જોવા મળે છે, તો એને એવું જોવા મળે છે કે સૂર્ય ઉગી જાય છે. સવારના સમયમાં જે સૂર્યોદય થતો હોય એ ઉગતું આપણને દેખાય છે, પરંતુ રિયલમાં તે ઉગેલો હોતો નથી, તેનું આભાસી સ્થાન આપણને જોવા મળે છે. હવે આપણને ખબર છે, જો આપણને અહીંયા ક્ષિતિજ તરીકે લાઇનિંગ દર્શાવેલી છે, તો એ ક્ષિતિજ કરતાં સૂર્ય નીચે હોય તો પણ આપણને સૂર્ય દેખાય છે. કેમ? કારણ કે સૂર્યપ્રકાશનું કિરણ ત્યાંથી આપણી આંખ સુધી પહોંચે છે, એ વક્રીભવનના કારણે આપણી આંખ સુધી પહોંચે છે, અને આપણને એવું લાગે છે કે સૂર્ય ઉગી ગયો છે, પરંતુ રિયલમાં તે ક્ષિતિજ કરતાં નીચે હોય છે, અને આપણને 2 મિનિટ વહેલો સૂર્ય દેખાય છે. સેમ વસ્તુ સૂર્યાસ્ત સમયે થાય છે. રિયલમાં સૂર્ય અસ્ત થઈ ગયો હોય છે, પરંતુ એ ત્યાંથી સૂર્યપ્રકાશ જે છે એ આપણી આંખ સુધી પહોંચતો હોય છે, એટલે આપણને તે
ત્યારે પણ બે મિનિટ સૂર્ય મોઢું આથમે છે એવું લાગે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ માત્ર એટલો છે કે આપણને જે છે સૂર્ય 4 મિનિટ વધારે જોવા મળે છે, અને આ કિસ્સો જે છે આપણે ડેઇલી અનુભવતા હોઈએ છીએ. અર્થાત 2 મિનિટ સૂર્ય આપણને વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત સમયે 2 મિનિટ આપણને મોડે સુધી સૂર્ય દેખાય છે, પરંતુ રિયલમાં તે સૂર્ય ક્ષિતિજ કરતાં નીચે આવી ગયો હોય છે. અને જેને સાદી ભાષામાં આપણે સૂર્ય આથમી ગયો છે, જેને ટૂંકમાં શબ્દ સૂર્યાસ્ત છે એવું દર્શાવીએ છીએ. ત્યારબાદ પ્રકાશનું પ્રકિરણ. હવે પ્રકાશનું પ્રકિરણ વિશે આપણે લોકો ધોરણ 9ની અંદર સારી રીતે ભણી ગયા છીએ. શું છે પ્રકાશનું પ્રકિરણ? તો પ્રકાશનું પ્રકિરણ અર્થાત આપણે એવું સમજી શકીએ કે કોઈ એક કણ દ્વારા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહેવાય, અથવા સાદી ભાષામાં પ્રકાશના વિખેરણને પ્રકાશનું પ્રકિરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પ્રકાશનું પ્રકિરણ એ હવામાં રહેલી ધૂળ, રજકણો, કોઈ માટીના કણો એના કારણે જોવા મળતું હોય છે, જેમાંની એક ઘટના ટિન્ડલ અસર એ પણ આપણે લોકોને ધોરણ 9ની અંદર આપણે લોકો અભ્યાસ કરી ગયા. ટૂંકમાં સમજી લઈએ, આપણે લોકોએ ટિન્ડલ અસર ક્યાં જોયેલી છે? જે બંધ રૂમની અંદર કોઈ બારીની થોડી એવી બારી ખોલવામાં આવે તો એ સૂર્યપ્રકાશનો લીસોટો આપણને જે જોવા મળે છે, અને એ લીસોટામાં ધૂળના રજકણો જે ક્લિયરલી ઉડતા હોય એને આપણે અવલોકન કરીએ છીએ, તેને ટિન્ડલ અસર કહેવામાં આવે. ત્યારબાદ ગાઢ જંગલની અંદર જે સૂર્યનું એક પ્રકાશનું કિરણ ધરતી સુધી પહોંચતું હોય અને એ પ્રકાશના કિરણના લીસોટાની અંદર આપણે જે ધૂળના રજકણો ઉડતા હોય એ અવલોકન કરીએ છીએ, તો આ બધી ઘટના જે છે એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છેલ્લી ઘટના, છેલ્લો પોઈન્ટ એવો, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ કેવો હોય છે? તો એ આપણને લાલ રંગનો જોવા મળે છે સૂર્યાસ્ત સમયે. તો દિવસે જે છે એ સૂર્ય આપણને પીળાશ પડતો અથવા પીળો દેખાય છે, પરંતુ સૂર્યાસ્ત અથવા તો સૂર્યોદય સમયે આપણને સૂર્ય મુખ્યત્વે લાલ રંગનો જોવા મળે છે. તે રિયલમાં તેનો કલર ચેન્જ નથી થતો, આપણને એવો ભાસ થાય છે. એ કોના કારણે? તો મુખ્યત્વે હવાના આવરણ અથવા હવા જે છે એની ઘટ્ટતાના આધારે આ પ્રકારની ક્રિયા જોવા મળે છે, અને તેના કારણે આપણે લોકો જોઈ શકીએ છીએ. જેમ કે આપણે લોકોએ હમણાં થોડી વાર પહેલાં જ ભણ્યા એમ કે લાલ રંગ જે છે મેઘધનુષમાં ક્રિયામાં જોયેલું પ્રિઝમ વડે પ્રકાશના વિખેરણમાં, કે લાલ રંગ જે છે એનો વક્રીભવનાંક બહુ ઓછો છે અને જાંબલી રંગનો વક્રીભવનાંક થોડો વધારે છે. એ પ્રકાશનું કિરણ જે છે સૂર્યમાંથી બહાર નીકળ્યું અને આપણી આંખ સુધી જલ્દી પહોંચે છે, જેમાં લાલ રંગ જલ્દી પહોંચે. કેમ? કે તેની તરંગ લંબાઈ અથવા તેની ઝડપ જે છે વધારે છે. એ ઉપરાંત એવું પણ કહી શકીએ કે પૂર્વ પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ ટૂંકી છે અને લાલ રંગનો પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ વધારે છે, જેના કારણે આકાશમાં અર્થાત સૂર્યોદય સમય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય આપણને લાલ દેખાય છે, પરંતુ બપોરના સમયે તે પીળાશ પડતો દેખાતો હોય છે. એવું કે ભૂરા રંગનું પ્રકિરણ ઓછું થાય છે જ્યારે બપોરના સમય હોય ત્યારે, અને ક્ષિતિજ પાસે હોય એ સમયે લાલ રંગનું પ્રકિરણ થોડું વધારે થતું હોય છે, એના કારણે આ પ્રકારની ઘટના જોવા મળે છે. અહીં ચેપ્ટર નંબર 11 જે છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જે છે એ નવા વિડીયોમાં નવા કોઈ લેક્ચર, નવા કોઈ પાઠ સાથે આપણે લોકો પ્રવેશ કરીશું. પ્રસ્તુત ચેપ્ટરની અંદર મુખ્ય ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક શ્વેત પ્રકાશનું વિખેરણ, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન,
આ બધા ટોપિક છે તારાના ટમટમ માનવા કે મહત્વના ટોપિક કહી શકીએ છીએ. ધન્યવાદ.